હરણી તળાવમાં બનેલી ઘટના બાદ રાજ્યનું તંત્ર એક્શન મોડમાં આવી ગયું ત્યારે દાહોદના છાપ તળાવમાં ચાલતી બોટિંગ સેવા બંધ કરવામાં આવી ટીવી નાઇનના રિયાલિટી ચેકમાં સેફટી બોટમાં યાંત્રિક ખામી સામે આવી હતી ત્યારબાદ આ બોટુ સમારકામ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી તો બીજી તરફ ત્યાં સુધી બોટિંગ સેવા બંધ રહેશે તમને જણાવી દઈએ કે સ્માર્ટ સિટી અંતર્ગત સિદ્ધાર્થ રાજ જયસિંહ છાપ તળાવને ડેવલપમેન્ટ કરવામાં આવ્યું હતું जब जैसे ही रिपेयर होके मेरे को लगता है कि शायद मंगलवार या बुधवार को आ जाएगी तो बुधवार से फिर से वापस चालू हो जाएगा रेस्क्यू बोट को छोड़ के और कौन से लोग हैं जो रेस्क्यू में जुड़े हुए हैं रेस्क्यू बोट को छोड़ करके बाकी जो है हमारे दो तैरने वाले लोग हैं इसके अलावा इसके जो वहाँ पे बोटिंग के जो ड्राइवर है રેસ્ક્યુ કર ેસ્ક્યુ કરે બરોડા જે અરણી તળાવમાં જે દુઃખદ ઘટના બની ત્યારબાદ જે છે તંત્ર સપાડું જાગ્યું છે આજે ટીવી નાઇનની ટીમ જે છે તે દાહોદના જે છાપ તળાવ ખાતે રિયાલિટી ચેક કરવામાં માટે આવી છે જ્યાં બોટિંગ ચાલી રહી હતી હાલ ગઈકાલ સાંજથી આ બોટિંગ બંધ કરી દેવામાં આવી છે એનું એક માત્ર કારણ એ છે કે જે સેફ્ટી બોટ હતી તેમાં યાંત્રિક ખામી આવવાના કારણે હાલ બોટિંગ બંધ કરી દેવામાં આવી છે જે સેફ્ટીની વાત હોય તો જે જ્યારે પણ આ સેફ્ટી બોટ જ્યારે પ્રવાસીઓ બોટ અંદર બેસીને જતા હોય ત્યારે મોટી કોઈ ઘટના બને અથવા તો કોઈ ડૂબતું હોય ત્યારે બચાવવા માટે આ બોટ રાખવામાં આવેલી છે પરંતુ હાલ આ બોટની અંદર યાંત્રિક ખામી હોવાના કારણે બંધ કરી દેવામાં આવે છે અહીંયા જે બોટિંગ એરિયા છે ત્યાં બોર્ડ પણ મારી દેવામાં આવ્યો છે હાલ બોટિંગ બંધ કરી દેવામાં આવે છે અનેક જે વિદ્યાર્થીઓ પ્રવાસ માટે આવે તેમને બોટિંગ વગર પરત ફરવું રહ્યું છે પડી રહ્યું છે ત્યારે હાલ જે બરોડા જેવી જે ઘટના છે તેનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે હાલ જ દાહોદના જે થાવ છાપ તળાવ છે દાહોદ જિલ્લામાં એકમાત્ર એવું તળાવ છે કે જ્યાં બોટિંગ ચાલતી હોય ત્યારે આ બોટિંગ બંધ થતાં અનેક લોકોને નિરાશા સાથે પાછું ભરવું પડી રહ્યું છે પ્રિતેશ પંચાલ ટીવી નાઇન દાહોદ